વડોદરામાં વિરામ બાદ ફરી એકવાર વરસાદ શરૂ થઈ ગયો છે, ત્યારે વરસાદ શરૂ થતા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. એક બાજુ તંત્ર દ્વારા પાણી કાઢવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, તો બીજી બાજુ ફરી વરસાદ શરૂ થતા લોકો ચિંતામાં મુકાઈ ગયા છે. હજુ સુધી પાણી ઓસર્યું નથી, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તો આંગે વધુ વિગત માટે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જે નરેન્દ્ર, એક દિવસમાં 20 ઇંચ વરસાદ વરસ્યો હતો, બે દિવસ વીતી ગયા છે, પરંતુ હજુ સ્થિતિ ઠેરની ઠેર જ છે. શું માહોલ જોવા મળી રહ્યો છે, કેવી સ્થિતિ જોવા મળી રહી છે? હજી બે દિવસ પહેલા એ વરસાદ પડ્યો હતો અને એના કારણે સમગ્ર વડોદરાની અંદર પૂર આવ્યું હતું, પરંતુ ત્યારબાદ વરસાદ જોવા મળતો ન હતો. જોકે અત્યારે હાલ સમગ્ર વડોદરા શહેરની અંદર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને અત્યારે હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ પ્રકારનો અવિરત વરસાદ જે છે એ છેલ્લા અડધે કલાક કરતા પણ વધારે સમયથી સમગ્ર વડોદરા શહેરની અંદર ચાલી રહ્યો છે. એટલે કે જે પ્રકારે હવામાન વિભાગે આગાહી આપી હતી કે ભારેથી અતિ ભારે વરસાદ સમગ્ર શહેરની અંદર જોવા મળી શકે છે અને એ જ પ્રકારની જે સ્થિતિ છે એ અત્યારે હાલ સમગ્ર વડોદરા શહેરની અંદર જોવા મળી રહી છે. કારણ કે જે ભારે વરસાદ પડ્યો હતો 20 ઇંચ જેટલો, એના કારણે સમગ્ર વડોદરા શહેરની અંદર પૂર આવ્યા હતા અને તંત્રનો પ્રયત્ન મતલબ એ પૂરની સ્થિતિ બની હતી. જોકે છેલ્લા બે દિવસથી વરસાદ વરસ્યો ન હતો અને એના કારણે ધીરે ધીરે પૂરના પાણી ઓછા થવાની પણ શરૂઆત થઈ હતી. અત્યારે હાલની થોડી મતલબ એક કલાક પહેલાની સ્થિતિ એવી હતી કે કેટલાક નીચાણવાળા વિસ્તારોની અંદર જ જે છે વરસાદી પાણી અથવા તો જે પૂરના પાણી એ જોવા મળતા હતા અને એના કારણે જે આશા અપેક્ષાઓ રાખવામાં આવી રહી હતી કે સાંજ સુધીની અંદર વડોદરા શહેરનું જનજીવન એકદમ સામાન્ય થઈ જશે. માત્ર એક બે જગ્યા સિવાય ક્યાંય પણ નીચાણવાળા વિસ્તારોની અંદર પણ પાણી ભરાયેલા નહીં રહે. જોકે છેલ્લા અડધી કલાકથી આ જ રીતના મુશળધાર વરસાદ છે એ સમગ્ર વડોદરા શહેરની અંદર અત્યારે હાલ ચાલી રહ્યો છે અને એના જ કારણે શહેરીજનોની મુશ્કેલીની અંદર ફરી એકવાર વધારો થયો હોય એ રીતની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે. જે પ્રકારે હવામાન વિભાગે આગાહી આપી હતી તેની અંદર પણ એમને સ્પષ્ટ કર્યું હતું કે વડોદરા સહિત સમગ્ર મધ્ય ગુજરાતનો જે પટ્ટો છે એની અંદર ભારેથી અતિ ભારે જે વરસાદ છે એ ખાબકી શકે છે અને એ જ પ્રકારની સ્થિતિ અત્યારે હાલ સમગ્ર વડોદરા શહેરની અત્યારે હાલ જોવા મળી રહી છે. એટલે કે અત્યારે હાલ વરસાદ શરૂ થયો છે અને એ આ વરસાદ કદાચ જરૂરથી સામાન્ય અત્યારે લાગી રહ્યો હોય, પરંતુ આ વરસાદ જો વધારે વરસે સમગ્ર વિસ્તારની અંદર તો આ વરસાદ આફતનો વરસાદ પણ બની શકે છે. અત્યારે હાલની સ્થિતિ એ છે કે શહેરીજનો આજે બે દિવસ બાદ રસ્તાઓ ઉપર ફરતા જોવા મળી રહ્યા છે. કારણ કે ગત બે દિવસ તો અવિરત વરસાદ સમગ્ર શહેરની અંદર જોવા મળતો હતો, પરંતુ અત્યારે હાલ જ્યારે બપોર પછી લોકો બહાર નીકળી રહ્યા છે ત્યારે ફરી એકવાર સમગ્ર શહેરની અંદર વરસાદ છે એ શરૂ થઈ ચૂક્યો છે અને જે શહેરીજનો છે એમની મુશ્કેલીની અંદર પણ અત્યારે હાલ વધારો થયો છે. સમગ્ર વડોદરા શહેરની અંદર આ પ્રકારનો અત્યારે અવિરત વરસાદ છે એ ચાલી રહ્યો છે. આપ જોઈ શકો છો કે સતત જે વરસાદ છે એ અત્યારે હાલ વરસી રહ્યો છે. કેટલાક સ્થાનિક લોકો પણ છે, એમની સાથે આપણે વાતચીત કરીશું કે તેઓ શું કંઈ કહી રહ્યા છે. જ્યાં એક તરફ માંડપુરના પાણી ઓસરી રહ્યા હતા ત્યાં ફરી એકવાર વરસાદ શરૂ થયો છે. હજી શું કંઈ કહેશો, માંડપુરના પાણી ઓછા થયા હતા ફરી એકવાર વરસાદ ચાલુ? આ બહુ દુઃખદ વસ્તુ છે કે ભાઈ બધા પાણી ફરી રહ્યા છે, કેમ કે નીચાણવાળા વિસ્તારમાં જો કંઈ સહાયતા પહોંચી નથી, સહાયતાને થઈ રહી છે, પરંતુ વરસાદ ફરી એકવાર આ રીતના ધોધમાર શરૂ થયો છે, ચિંતા થઈ રહી છે આપને? બધા ખૂબ જ ચિંતા છે, અમારું પૂરું ડૂબી ગયું છે, અમારું પૂરી શોપ દુખી ગયું છે, બહુ ખાસું નુકસાન થયું છે અમારે. પરંતુ આ ફરીથી વરસાદ શરૂ થયો એનાથી તમને ડર લાગી રહ્યો છે કે ફરી એકવાર પૂર આવશે, ફરીથી પાણી ભરાશે, એટલે અમારું ફરીથી નુકસાન ઓલરેડી થયું છે અને વધારે નુકસાનનો ભય આ તમામ લોકોને અત્યારે હાલ સેવી રહ્યો છે. તમામ જે દ્રશ્યો છે આપને વારંવાર વીટીવીની સ્ક્રીન પર અમે દર્શાવી રહ્યા છીએ કે કેવી રીતના સમગ્ર વડોદરા શહેરની અંદર અત્યારે હાલ વરસાદ આફત બનીને, કારણ કે બે દિવસ પહેલા તો ઓલરેડી પહેલા
જે વરસાદ છે આફત બનીને સમગ્ર વડોદરા શહેરની અંદર ખાબક્યો હતો અને ફરી એકવાર એ સ્થિતિનું નિર્માણ થયું છે કે જ્યાં અવિરત વરસાદ છે એ વડોદરા શહેરની અંદર વરસી રહ્યો છે. ખૂબ મહત્વની વાત છે કે હવામાન વિભાગે પણ આગાહી આપી હતી કે આગામી સમયની અંદર તમામ જે વિસ્તારો છે, ચાહે એ વડોદરા શહેર હોય કે પછી સમગ્ર મધ્ય ગુજરાત હોય, એ તમામ જગ્યાઓ પર ભારેથી અતિ ભારે જે વરસાદ છે એ ખાબકી શકે છે. અને જે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હતી એ જ પ્રકારનો ભારે વરસાદ જે છે એ આ અત્યારે હાલ વડોદરા શહેરની અંદર જોવા મળી રહ્યો છે. જે પ્રકારની સિસ્ટમ, કારણ કે હવામાન વિભાગે જે આગાહી આપી હતી એની અંદર સ્પષ્ટ કર્યું હતું કે બંગાળ અને એ સિવાયની એક અન્ય સિસ્ટમ શરૂ થઈ રહી છે અથવા તો સક્રિય બની રહી છે, અને એ સક્રિય બની રહેલ જે સિસ્ટમ છે એના કારણે તમામ વિસ્તારોની અંદર અતિથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. અને એ જ પ્રકારની જી જી નરેન્દ્ર, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ.